આપે મારી પાછલી હજાર કરતાં વધારે સીધી વાતો સાંભળી છે વર્ષોથી સીધી વાત કરવાનું મેં બંધ કર્યું છે પણ ભાઈ મનોજ મારા ખાસ મિત્ર છે અને એમના આગ્રહથી વડોદરા ન્યૂઝ નેટવર્ક પર હું આ ફરીવાર થોડા થોડા દિવસે ક્યારેક ક્યારેક આપની સાથે સીધી વાત કરતો રહીશ હું ભાઈ મનોજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમની આ વીએનએન વીએનએન ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવું છું હા કોર્પોરેશનની નગરપાલિકાઓની જે ચૂંટણીઓ હતી એ પાછી ઠેલવાનો નિર્ણય લેવાયો છે પચીસ વર્ષથી કોર્પોરેશનોમાં ભાજપનું શાસન છે એટલા જ વખતથી ગુજરાત પર શાસન છે એ સંજોગોમાં આ ચૂંટણી પાછી ઠેલવા માટે મને તો કોરોના બહાનું લાગે છે કારણ કે જો વિધાનસભાની ચૂંટણી થઈ શકતી હોત નવ સીટો પર આપણે ત્યાં ચૂંટણી છે પણ મધ્યપ્રદેશમાં તો સત્યાવીસ સીટો પર અઠ્યાવીસ સીટો પર ચૂંટણી છે એક નાની મિની વિધાનસભાનો જંગ છે લઈ રહ્યો છે તો જો વિધાનસભાની ચૂંટણીઓ પાછી ઠેલવાનું કારણ ન હોય તો પછી આ ચૂંટણીઓ પાછી ઠેલવા માટે કોઈ કારણ નહોતું પણ બંધારણમાં એવી સ્પષ્ટ જોગવાઈ છે કે જ્યારે મુદત પૂરી થાય છે કોર્પોરેશનોની ત્યારે ત્યાં પછી એની એ કોર્પોરેશન ચાલુ રહી ન શકે ચૂંટાયેલા પ્રતિનિધિઓ નિશ્ચિત તારીખે ઘેર જતા રહે એટલે હવે વહીવટદારની માવાના છે મજાની વાત તો એ છે કે આ વહીવટદાર શબ્દ જે છે એ પોલીસ ખાતાના વહીવટદારો માટે તો બહુ બદનામ શબ્દ છે ખેર કોર્પોરેશનના વહીવટદારોના અત્યાર સુધીના અનુભવો એટલા ખરાબ નથી પણ ભારત આઝાદ થયું ત્યારે જે આઈસીએસ અધિકારીઓ હતા ઇન્ડિયન સિવિલ સર્વિસ ચાલતી હતી અને બંને આઈએસ થઈ ગયું ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ થઈ પણ એમની ટ્રેનિંગમાં કોઈ ફેર પડ્યો નથી આપણા આઈએએસ અધિકારીઓ અને આઈપીએસ અધિકારીઓ હજુ પણ ભારત લોકશાહી દેશ છે લોકોના હક્કો વિશે જરા પણ જાગૃત નથી એમને ટ્રેન એ રીતે કરવામાં આવ્યા છે કે સરકારને પાંચ પૈસા ફાયદો થતો હોય અને લોકોને સો રૂપિયા નુકસાન થતું હોય તો થવા દેવાનું એટલે વહીવટદારોને કારણે ચાર છ મહિના જે વહીવટદાર આવશે એને કારણે મને નથી લાગતું કે વહીવટમાં કોઈ સ્પીડ આવી જશે કે વહીવટમાં કોઈ ગતિ આવશે કે કંઈક સારું થશે એક બંધારણીય જોગવાઈ છે કાયદામાં જોગવાઈ છે એટલા માટે આ વહીવટદારો નિમવા પડ્યા છે મેઇન વાત તો એ છે કે ભાજપની જે રાજનીતિ છે એ ફાયદો શેમાં છે એના પર આધારિત છે એટલે એમને અત્યારે આ ચૂંટણીઓ ગમતી નથી અર્થતંત્ર બેહાલ છે લોકોને ખૂબ મુશ્કેલીઓ વેઠવી પડી છે છેલ્લા નવ મહિનામાં એને કારણે ચૂંટણીઓ પાછળ ઠેલવામાં આવી છે નહીં તો જો વિધાનસભાની ચૂંટણી જે મોટા સ્તર પર છે નવ વિધાનસભાની ચૂંટણી થઈ શકે તો કોર્પોરેશનની ચૂંટણી કરવામાં શું વાંધો હોઈ શકે આપણે ત્યાં તો નવ વિધાનસભા છે એમપીમાં તો અઠ્યાવીસ વિધાનસભાની ચૂંટણીઓ છે એક નાની મીની ચૂંટણી જ છે ત્યાં વિધાનસભાની એટલે મારી દ્રષ્ટિએ તો એનું કારણ ચૂંટણીઓથી પ્રજાથી દૂર ભાગવાનું છે બધાને જાણીને કદાચ બધાને નહીં ખબર હોય આપણે કલેક્ટરને મોટો માનીએ છીએ આપણી એવી ઇમ્પ્રેશન છે કે વડોદરાના જે કલેક્ટર છે એ કમિશ્નર મ્યુનિસિપલ કમિશનર કરતાં ઊંચી પોસ્ટ છે પણ એવું નથી ઊંધું છે કલેક્ટર બહુ જુનિયર કક્ષાના અધિકારીઓ હોય છે જ્યારે મ્યુનિસિપલ કમિશનરમાં બહુ સિનિયર અધિકારીઓ આવે છે એટલે આ એક વાત થઈને બીજી વાત થઈ કે મોટાભાગના સારા સિનિયર અધિકારીઓ કોઈ કોર્પોરેશનમાં જવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જવા તૈયાર નથી કારણ કે સભામાં જે ગાળા ગાળી તોફાનો થાય છે એમની ઓફિસમાં પેશીને જે નેતાઓ વર્તન કરતા હોય છે એનો એક દાખલો આપું ભાગ્યેશભાઈ ઝા વડોદરાના કલેક્ટર હતા મારા બહુ ખાસ મિત્ર હતા એમને વડોદરા રહેવાની ખૂબ ઈચ્છા હતી એટલે એમને એવું કહેવામાં આવ્યું કે જો મ્યુનિસિપલ કમિશનર થવા તૈયાર હો તો તમને વડોદરા રાખીએ એમણે કીધું ના મને ત્યાં જે ખાતું આપવું એ આપજો પણ મારે મ્યુનિસિપલ કમિશનર નથી થવું એટલે ભાગ્યેશભાઈ થોડા દિવસ બે ચાર મહિના માટે આ વહીવટદાર તરીકે રહ્યા પણ એમને અહીં કાયમ રહેવામાં રસ નહોતો એટલે બહુ સારા અધિકારીઓને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં આવવું નથી અને જે અધિકારીઓ આવે છે એમની એમ એમના માટે આ એક ગેપ છે એક વચગાળાની વ્યવસ્થા છે ને એ કશું જ મોટું ખરાબ કે મોટું સારું કરવા માટે તૈયાર નથી હોતા એટલે એ રોજ સંયોગ કરવાની છે કામ ચાલે એટલે એ સંયોગ કરવા સિવાય વહીવટદારો કોઈ મોટું કામ કરતા નથી એટલે કશું જ બહુ સારું કે બહુ ખરાબ થઈ જવાની સંભાવનાઓ નથી મારી દ્રષ્ટિએ કોંગ્રેસ એટલી બધી પીટાઈ ગઈ છે એની કેન્દ્રીય નેતાગીરી ના કોઈ અવશેષો રહ્યા છે કે કેમ એ શંકાસ્પદ છે એક રાજકારણમાં નહીં પેશવા માગતા છોકરાને માં જોર જબરજસ્તીથી રાજકારણમાં રહે એવી ફરજ પાડી રહી છે એક હોનહાર છોકરી છે કે જે રાજકારણમાં કશું કોંગ્રેસ માટે કરી શકે એમ છે એને એક ઇટાલિયન હોવા છતાં પણ સોનિયાજી પુત્રની સામે આવવા દેવા માગતી નથી અને બાકીના કોંગ્રેસમાં જે લોકો છે એમને એવું છે કે કોંગ્રેસમાં બીજો કોઈ નહીં સોનિયાજીનો કૂતરો વડાપ્રધાન થશે તો ચાલશે સોનિયાજીનો કૂતરો પક્ષ પ્રમુખ થશે તો ચાલશે પણ બીજો નેતા નહીં કારણ કે એમને ખબર છે કે જો બીજો કોઈ નેતા આવ્યો પક્ષ પ્રમુખ થયો તો અમારા પત્તા કપાઈ જશે એટલે કોંગ્રેસમાંથી કોને કેટલું લડવાનો ઉત્સાહ હશે એના માટે હું શંકાસ્પદ છું હવે કોંગ્રેસમાંથી નહીં લડવાનો એક બીજું પણ કારણ એવું થયું છે કે હવે કોઈ મોટા ભંડોળ આવતા નથી પહેલાં એવું થતું કે ભાઈ ભંડોળ આવે એમાંથી અડધા ખર્ચવા અડધા ઘર ભેગા કરી દેવા હવે પોતાના પૈસા લડવાનું છે લોકોને પણ કોંગ્રેસ માટે કોઈ સિંપતિ છે નહીં એક સમય હતો કે કોંગ્રેસ પાસે મુસ્લિમોના અકબંધ વોર્ડ પડતા એટલે એક વોર્ડમાં ત્રણ હજાર મુસ્લિમો હોય તો કોંગ્રેસનો ઉમેદવાર જીતે જ એવા બધા ઘણી થતા આ બધું વિખરાઈ ગયું છે બીજી બાજુ ભાજપના આટલા વર્ષોના અનુભવ પરથી જોયું છે કે દર વખતે એ મોટા ભાગના બધા ઉમેદવારોને ઘર ભેગા કરી દે છે તદ્દન નવા બીજા ઉમેદવારો લાવે છે એટલે જે ઉમેદવાર ચૂંટાય છે એને પણ એવો કોઈ ઉત્સાહ નથી કે હું બહુ સારું કામ કરીશ ને બીજા દસ પાંચ વર્ષ માટે મને મૂકવામાં આવશે ને હું ફરી કોર્પોરેટર થઈશ મોટા ભાગનાને ઘર ભેગા કરી દેવાય છે એટલે ભાજપમાંથી જીતેલાને કામ કરવાનો ઉત્સાહ નથી કોંગ્રેસમાંથી જીતેલા હારેલા કોઈને કામ કરવાનો ઉત્સાહ નથી અને એક વેપારી રમત થઈ ગઈ છે અમુક કમિટીઓમાં નિમણૂક પામવા પામવી પૈસા બનાવી લેવા ભાજપ કોંગ્રેસ ની ભેગી જ રમત છે કોંગ્રેસના નેતાઓ પણ કોઈ જુદું એ ઊભું કરી શક્યા નથી પોતાનું આગવું વ્યક્તિત્વ એટલે મને તો વડોદરાની નાગરિકની વાત કરું તો નાગરિકને પણ એવો કોઈ ઉત્સાહ નથી કે હવે ભાઈ ચૂંટણી આવે ને હું કંઈક બદલી નાખું કારણ કે અમને બી ખબર છે કે ભાજપ બહુમતીમાં આવશે તો પણ અમારું કંઈ ભલું થવાનું નથી કોંગ્રેસ બહુમતીમાં આવી શકવાની નથી એટલે ન તો ઉત્સાહ નેતાઓને છે ન જનતાને છે આ મારું વિશ્લેષણ છે